વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સુરતના કોલેજના વિદ્યાર્થીઓની બસને નડ્યો અકસ્માત. ધરમપુરના સાદળવેરા નજીક વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારતા 26 વિદ્યાર્થીઓ, ડ્રાઈવર અને કંડક્ટરને ઈજા પહોંચતા સારવાર અર્થે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરત ખાતે આવેલી SVNIT કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બે બસમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ ખોબા ગામ ખાતે NCC કેમ્પમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન ધરમપુર તાલુકાના સાદળવેરા ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસની બ્રેક ફેલ થઈ જતા સાદળવેરા ગામ ખાતે બસ ખીણમાં પલટી ગઈ હતી. બસ ખીણમાં પલટી થતા તાત્કાલિક સ્થાનિકો દોડી આવી બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. 26 જેટલા વિદ્યાર્થીઓમાંથી 24 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, સાથે ડ્રાઈવર અને કંડક્ટરને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક વિદ્યાર્થીને સર્જરીની જરૂર હોવાના કારણે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે, તો અન્ય વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચતા તમામ વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસને થતા વલસાડ DYSP સહિત પોલીસની ટીમ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. देख लीजिए, जब हम धर्मपुर से आगे निकले थे खोबा जाने के लिए NSS एनुअल कैंप के लिए, तो एक बस का जो पहाड़ी से नीचे जब जाना था उस समय ब्रेक फेल होने के कारण अनकंट्रोल होके वो एक्सीडेंट हो गया है. उसमें से जो जितने भी स्टूडेंट्स को जो इंजरी वगैरह हो गया उनको तुरंत एम्बुलेंस वगैरह बुला के जो धर्मपुर से मेडिकल फैसिलिटी सभी को प्रोवाइड कर दिया है और सभी के ऊपर प्रॉपर ट्रीटमेंट चल रहा है. बस सूरत SVNIT से खोबा जो NSS कैंप के लिए जा रही थी. अभी है थोड़ा जो भी इंजरी हो गया है उसका चेकअप चल रहा है, किसी का एक्सरे वगैरह निकाल के देख रहे हैं कि कुछ प्रॉब्लम है नहीं है, और उसी हिसाब से उन सभी को ट्रीटमेंट मिल रही है और सब बोल रहे हैं, बात कर रहे हैं, किसी को भी कुछ प्रॉब्लम नहीं है ऐसा. SVNIT સુરત ખાતેના વિદ્યાર્થીઓ બે બસમાં ખોબા ખાતેના આશ્રમમાં NSSના કેમ્પમાં જતા હતા, જેમાં પાછળ જે બસ હતી એમાં અત્યારે એવું જાણવા મળેલું છે કે એની બ્રેક ઓછી વાગવાના કારણે ત્રીજા ઢાળમાં જે પલટી મારી ગઈ હતી અને બસમાં જે 26 સ્ટુડન્ટો સવાર હતા એમાંથી 22 સ્ટુડન્ટને નાની મોટી ઈજા થઈ હતી. એ બસમાં બે ડ્રાઈવરો પણ હતા, એને પણ ઈજાઓ થઈ છે અને હાલમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની સારવાર ચાલી રહી છે. એક વ્યક્તિને લગભગ જ કદાચ સર્જરી જરૂર પડશે અને સુરત શિફ્ટ કરવાની હાલમાં વાત છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.